वेलकम बैक। गणेश चतुर्थी ने लईने वडोदरा शहर अने जिल्लामांथी मोटी संख्यामां लोको मूर्ति खरीदवा उमट्या हता। शहेरना नवलखी मैदानमां गणेशजीनी मूर्तिओनुं खास बजार भरायुं छे। सरकारे छेल्ली घड़ीए उत्सव माटे छूट आपी होवाथी हवे व्यापारीओमां पण खुशी छे। मूर्तिओनी योग्ય उपज जो के न थवાથી મૂર્તિકારો અને વિક્રેતાઓમાં થોડી નિરાશા જરૂર જોવા મળી। સરકારની ચોક્કસ ગાઈડલાઈન સાથે આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે જે મૂર્તિકારો છે અથવા તો મૂર્તિના વિક્રેતાઓ છે તેઓનું માર્કેટ લાગેલું છે। દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં જે મૂર્તિકારો છે અથવા તો વિક્રેતાઓ છે તેઓ અહીં વેચાણ માટે પહોંચતા હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી આ ઉદ્યોગની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ સરકારે મોડે મોડે છૂટ આપતા અને આવતીકાલે ગણેશ સ્થાપના કરતા પૂર્વે જે આ માર્કેટના દ્રશ્યો છે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી ચૂક્યા છે। વરસાદી માહોલ વચ્ચે પણ લોકો અહીં ખરીદી કરવા માટે પહોંચ્યા છે। સ્થાનિક વિક્રેતાઓ સાથે વાત કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કયો માહોલ છે। છેલ્લે છેલ્લે પણ સરકારે છૂટ આપી શું છે માર્કેટની સ્થિતિ? અત્યારે તો માર્કેટની સ્થિતિ જેવી જોઈએ વરસાદના કારણથી બહુ ગંભીર છે, બરાબર છે, અને ગ્રાહક બી બહુ સસ્તા ભાવમાં, કોરોનાના હિસાબે બહુ સસ્તા ભાવમાં, કોઈના જોડે પબ્લિક જોડે પૈસા નથી એટલે ભાવથી, કેમ કે જે મૂર્તિ અમને પડી છે 2500-3000 એ ગ્રાહક માંગે છે 2500 એટલે પ્રોબ્લેમ તો બહુ છે। અત્યારે માર્કેટમાં જેવી જોઈએ એવી ગ્રાહકી છે નહીં, બરાબર છે, અને 11 વાગે તો પેલું કરફ્યુ લાગી જાય છે એટલે એનો પૂરો પાલન કરીએ છીએ અમે લોકો, બરાબર, એટલે 10:30-11 વાગે અમે દુકાનો બંધ કરાવે છે એટલે અમે કરી દઈએ છીએ, બરાબર। માર્કેટમાં માલ તો બધો એવો ને એવો જ પડ્યો છે। લાગે સરકારે છૂટછાટ વહેલી આપવી જોઈએ? સાચી વાત છે, કારણ કે આપણે મંદિરનો હોલ છે, આપણે સમજીએ છીએ કોરોના ચાલે છે, માસ્ક આપણે પહેરીને રાખીએ છીએ આમ કરીને, પણ તો બી તકલીફ તો છે જ। જે સરકારે ગાઈડલાઈન આપી છે, સૂચના આપી છે, તો એ યોગ્ય છે? યોગ્ય છે, પણ એનું પાલન તો એ નહીં થઈ શકતું ને, એનાથી મોટી પણ ચાલે છે બજારમાં, માર્કેટમાં એ ના ચાલવી જોઈએ, એ સરકારનો ભંગ, નિયમનો ભંગ કરી રહી છે પબ્લિક। ભીડભાડ થાય છે, ભીડભાડ ના થવી જોઈએ, માસ્ક કોઈ પહેરતું નથી, એવું બધું કોઈ પાલન કરતું નહીં સરકારની ગાઈડલાઈનનું। સામાન્ય જનો પણ કહી રહ્યા છે કે જે રીતે ઉત્સવ માટે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ સાથે જ જે નિયમો બતાવવામાં આવ્યા છે, જે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે, તેનું પાલન કરવું જોઈએ। વડોદરા શહેરના નવલખી બજારના આ દ્રશ્યો છે। દર વર્ષે જે રોનક દેખાય છે તે પ્રકારની રોનક તો નથી દેખાતી, પરંતુ જરૂરથી એક દિવસ પૂરે લોકો ખરીદી કરવા માટે આવ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ-19ના નિયમોનું પાલન કરવું જરૂરી છે, અને છેક જે ગણેશ ઉત્સવ ચાલે ત્યાર સુધી આ પાલન કરીશું તો જ ત્રીજી લહેરથી બચી શકીશું। કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।